નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે તમારી સમક્ષ એવો ટોપિક લઈને આવ્યો છું જે ધોરણ 10 અને 11 માં સાયન્સમાં પણ ઉપયોગી બન્યો, એટલે કે એસી અને ડીસી જનરેટર. તો બધા વિદ્યાર્થીઓનો સૌથી અઘરો પ્રશ્ન એસી અને ડીસી જનરેટર હોય છે કે તે કેવી રીતે કાર્ય કરે છે અને તેને સમજવું કઈ રીતે. તો તમારી સામે એસી જનરેટરની ઇમેજ દેખાડેલી છે, તો આ કાર્ય કઈ રીતે કરે, પેલા તો આ એનો સિદ્ધાંત શું છે. તો એસી જનરેટર ને તમે જ્યારે યાંત્રિક ઉર્જા આપો છો તે યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે, એટલે કે આપણા ઘર શહેરો સુધી જે વીજળી આવે છે તે વીજળીને ઉત્પન્ન કરવાનું કાર્ય એસી જનરેટર કરે છે. હવે પ્રશ્ન થાય કે સાહેબ આ વિદ્યુત કેવી રીતે ઉત્પન્ન કરી શકાય, તો તેના માટેની એસી જનરેટરની આકૃતિ તમારી સામે જ છે. તેના ઉપરથી જોઈ શકાય કે બે પ્રબળ ચુંબકની વચ્ચે એક વાહક તાર મૂકેલો છે જે લંબચોરસ આકારનું ગૂંચળું છે, જેને આપણે આર્મેચર તરીકે ઓળખીએ છીએ. હવે સૌપ્રથમ માઇકલ ફેરાડેએ એવી શોધ કરી હતી કે જ્યારે કોઈ વાહક તારને પ્રબળ ચુંબકીય ક્ષેત્રની અંદર ગતિ કરાવવામાં આવે તો તેમાં વિદ્યુત ઉત્પન્ન કરી શકાય છે, બરાબર છે. તો એના માટે આપણે વાહક તારનું એક ગૂંચળું લઈ લીધું, બરાબર છે. અત્યારે તમે આટલી આકૃતિને ભણી ગયો, માત્ર એટલું વિચારો કે એક લંબચોરસ આકારનું ગૂંચળું દર્શાવેલું છે, બરાબર છે. હવે જ્યારે આ ગૂંચળા આપણે પ્રબળ ચુંબકીય ક્ષેત્રની અંદર મૂકીએ તો શું થાય, બરાબર છે. એને જ્યારે ગતિ કરાવવામાં આવે તો ફેરાડેના નિયમ પ્રમાણે તેની અંદર વિદ્યુત ઉત્પન્ન થાય. તો આ વિદ્યુતની દિશા કઈ હોય, આ પ્રશ્ન બધા વિદ્યાર્થીઓના મનમાં થાય. તો એના માટે આપણી સામે છે ફ્લેમિંગનો જમણા હાથનો નિયમ, બરાબર છે. હવે જમણા હાથના નિયમ પ્રમાણે આપણે આની અંદર ઉત્પન્ન થતા પ્રવાહની દિશા શોધવાની છે. તો એના માટે સૌપ્રથમ આપણે જમણો હાથ ઉપયોગમાં લેવાનો છે. જમણા હાથમાં આપણે આંગળીઓને આ રીતે ગોઠવણ કરવાની થાય છે, અંગૂઠો, પહેલી આંગળી અને બીજી આંગળી ત્રણેય એકબીજાને લંબ રૂપે લઈ લીધું, જેમાં અંગૂઠો તેના ઉપર લાગતા બળનો નિર્દેશ કરે છે, પહેલી આંગળી ચુંબકીય ક્ષેત્રની દિશામાં ગોઠવવાની થાય અને આ બીજી આંગળી લઈ જે દિશામાં ગોઠવાય તે દિશા, એટલે આપણને વિદ્યુત પ્રવાહની દિશા મળશે, બરાબર છે. ફરીથી સમજી લ્યો, બરાબર ધ્યાનપૂર્વક, અંગૂઠો બળની દિશામાં રાખવાનો છે, આંગળી રહી પેલી આંગળી તે ચુંબકીય ક્ષેત્રની દિશામાં રાખવાની છે અને બીજી આંગળી રહી તે આપણને વિદ્યુત પ્રવાહની દિશા આપશે. ચાલો, તો આપણને ખબર જ છે કે ચુંબકીય ક્ષેત્ર N થી S તરફ હોય, N થી S તરફ, એટલે કે આપણી જે આ આંગળી રહી એને આપણે ચુંબકીય ક્ષેત્રની દિશામાં રાખવાની થાય છે મિત્રો, બરાબર છે. એટલે કે આને આપણે ફેરવવી પડશે, જમણો હાથ જ યુઝ કરવાનો થાય, બરાબર. એટલે કે આપણે આવી રીતે રાખવી પડશે, બરાબર છે. બીજું બરાબર સમજો કે હવે આપણે ધારો કે આ ગૂંચળાની ગતિ સમઘડી દિશામાં કરાવેલ છે. આ ગતિ કરવા માટે આપણે કોઈ પણ રીતે બાહ્ય આધાર લઈ શકીએ, ટર્બાઇનની મદદથી કે પછી પાણીના વરાળ વડે પણ આપણે તેને રોટેશન આપી શકીએ. હવે ધારો કે તે સમઘડી દિશામાં રોટેશન કરે છે, તો સમઘડી દિશામાં રોટેશન કરે છે એનો અર્થ એવો થયો કે ચુંબકીય ક્ષેત્ર આપણું આ દિશામાં છે, બરાબર છે. હવે એના ઉપર લાગતું બળ, એટલે કે આપણે જે બાહ્ય બળ આપીએ છીએ તે ઉપર તરફ છે, તો હવે વિદ્યુત પ્રવાહની દિશા આપણા માટે કઈ થઈ મિત્રો? આકૃતિ ઉપરથી જોઈ શકાય કે અંદર જતી દિશામાં છે, અંદર જતી દિશામાં. એટલે આપણે આટલું યાદ રાખશું કે જ્યારે પણ વાહક તારમાં પ્રવાહ અંદરની દિશામાં જતો, સોરી, જ્યારે વાહક તારને ઉપર તરફ બળ લાગતું હોય, ઉપર તરફ, ત્યારે તેમાંથી પસાર થતો પ્રવાહ અંદર તરફની દિશામાં છે. એવી જ રીતે સામેની બાજુ પર પણ જોઈ લઈએ, તો કે આ સામેની બાજુ સમઘડી દિશામાં નીચે તરફ ગતિ કરશે, એટલે કે એમાં નીચે તરફ બળ લાગશે. તો એના માટે આપણે દિશા શોધી લઈએ કે વિદ્યુત પ્રવાહની દિશા કઈ દિશામાં આવશે. તો એના માટે ફરીથી જમણા હાથનો નિયમ, અને આપણે બળની દિશામાં ગોઠવવાનો છે અંગૂઠાને, બળ તો નીચે તરફ લાગે છે એટલે આપણે એની દિશા ચેન્જ કરવી પડશે મિત્રો. દેખાય છે, આ અંગૂઠો નીચે તરફ છે, બળ નીચે તરફ, આ રીતે રોટેશન થાય છે આ કે આપણે, બરાબર છે. આ આંગળીને આપણે ચુંબકીય ક્ષેત્રની દિશામાં ગોઠવેલી છે, તો આ આંગળી આપણને વિદ્યુત પ્રવાહની દિશા આપશે, એટલે કે બહારની તરફ વિદ્યુત પ્રવાહ આપણને મળે છે. તો ટૂંકમાં આટલું યાદ રાખો કે જ્યારે કોઈ વાહક તાર પર
ઉપર તરફ બળ લાગે તો પ્રવાહ અંદરની દિશામાં અને નીચે તરફ બળ લાગે તો પ્રવાહ બહારની દિશામાં આપણને મળશે તો આ રીતે આપણને એનો પ્રવાહ અહીંયાથી આ રીતે આ દિશામાં આપણને વિદ્યુત પ્રવાહ મળી ગયો તો હવે પ્રશ્ન એ થાય કે સાહેબ જ્યારે પણ આપણે આ આર્મેચરને એટલે કે આ લંબચોરસ વાહકતાના ગૂંચડાને રોટેશન આપ્યું રોટેશન તો તેની સાથે જોડાય કોઈ બલ્બ હોય કે ગેલ્વેનોમીટર હોય તો તે આખી આખી ગોઠવણને ફેરવી નાખે તો આ કઈ રીતે શક્ય બને તો એના માટે થઈને જ ધ્યાન આપજો મિત્રો આ જે એ બી સી ડી લંબચોરસ છે તેની આ એ બી બાજુ છે આ બ્લુ લાઈન બ્લુ તાર એ બ્લુ તારની સાથે આપણે આ બે સ્લિપ રિંગો જોડેલી છે દેખાય છે એમાંથી એક સ્લિપ રિંગને ફરજિયાત આ રેડ તારની સાથે જોઈન્ટ કરેલી છે અને આ બ્લુ તારની સાથે આ બીજી સ્લિપ રિંગને જોઈન્ટ કરેલી છે જેથી કરી અને ગેલ્વેનોમીટર હોય કે બલ્બ હોય તે સમગ્ર ગોઠવણી આ આર્મેચરના રોટેશન સાથે ફરી ન શકે બરાબર છે કઈ રીતે શક્ય છે તો જોજો બરાબર હવે જ્યારે આપણે આ આર્મેચરને રોટેશન આપીએ છીએ ત્યારે આ રેડ કલરનો તાર નીચે તરફ મૂવમેન્ટ થાય છે એટલે કે આ સ્લિપ રિંગ રહે તે આખે આખી પોતાની ધરી ઉપર ભ્રમણ કરશે પરંતુ તેની સાથે જોડેલો આ કાર્બન બ્રશ રોટેશન કરશે નહીં કેમ કારણ કે આ બ્રશ તો માત્ર ને માત્ર સ્લિપ થવા માટે મૂકેલું છે એટલે કે તેની સાથે કોન્ટેક્ટમાં જ રાખેલું છે આ બ્રશ કેવી રોટેશન થશે નહીં સમજાય છે મિત્રો એટલે કે જ્યારે સ્લિપ રિંગ રોટેશન થાશે ત્યારે બ્રશ રોટેશન નહીં થાય માત્ર ને માત્ર આ ગૂંચડું અને સ્લિપ રિંગ બંને જ રોટેટ થશે એવી જ રીતે જ્યારે આ રેડની સાથે જોઈન્ટ કરી આ સ્લિપ રિંગ રહી એ પણ ફરશે ત્યારે માત્ર સ્લિપ રિંગ અને આર્મેચર જ રોટેશન થશે જ્યારે કાર્બન બ્રશ રહ્યા તે રોટેશન થશે નહીં પરિણામે આપણી જે બાહ્ય પરિપત્રીઓ એ એમનેમ જ રહેશે એટલે કે તે ફરી શકશે નહીં એટલા માટે આ સ્લિપ રિંગ અને કાર્બન બ્રશનો ઉપયોગ કરવામાં આવે છે આટલું સમજી ગયો મિત્રો હવે આપણે આની અંદર એસી પ્રવાહ કઈ રીતે ઉત્પન્ન થાય તે સમજવાનું છે હવે બરાબર છે જ્યારે આ ગૂંચડાને સંભળી દિશામાં રોટેશન આપવામાં આવે છે ત્યારે આ બ્લુ તાર જ્યારે ઉપર તરફ ગતિ કરે ત્યારે હમણાં આપણે વાત કરી તેમ જ્યારે ઉપર તરફ બળ લાગશે ત્યારે આપણે યાદ રાખશું કે પ્રવાહ અંદરની દિશામાં પસાર થાય છે એટલે કે આની અંદર પ્રવાહ અંદરની દિશામાંથી પસાર થશે જ્યારે આમાંથી પ્રવાહ બહારની દિશામાં પ્રવાહ પસાર થશે એટલે કે અહીંયાથી આની સાથે કોન્ટેક્ટમાં છે એટલે આ પ્રવાહ આ રીતે બહાર પામશે બરાબર છે એવી જ રીતે જ્યારે આ બ્લુ તાર એ નીચે તરફ રોટેશન કરશે ત્યારે તેમાં પ્રવાહ બહાર તરફ આવશે તો હવે બરાબર સમજો જ્યારે આ ગૂંચડું આ આર્મેચર રહ્યું તે શિરોલંબ દિશામાં આવી જાય એટલે કે સીધું થઈ જશે ત્યારે શું પરિસ્થિતિ થશે ત્યારે આ બ્લુ તાર રહ્યો એ સીધે સીધો ઉપર આવી જશે અને આ રેડ તાર નીચે તરફ આવી જશે બરાબર છે ત્યાર પછીની જે મૂવમેન્ટ થાય તે બરાબર સમજવા જોઈએ છે મિત્રો બરાબર જોઈએ હવે આ બ્લુ તાર જ્યારે શિરોલંબ સ્થિતિમાંથી થોડો વિચલિત થશે થોડો આગળ વધશે ત્યારે શું પરિસ્થિતિ થશે તો કે ત્યારે આ બ્લુ તાર રહ્યો તે નીચે તરફ ગતિ કરશે એટલે કે તેના ઉપર નીચે તરફ બળ લાગે છે તો મિત્રો હમણાં આપણે વાત કરી હતી એમ જ્યારે પણ તાર ઉપર નીચે તરફ બળ લાગે ત્યારે તેની દિશા આપણે જમણા હાથના અંગૂઠાના નિયમ ઉપરથી સૂચિત કરી દીધી કઈ દિશામાં આવે છે તો કે બહારની દિશામાં એટલે કે આ બ્લુ તારમાંથી જે પ્રવાહની દિશા રહી તે ચેન્જ થઈ જશે અને કઈ દિશામાં આવી જશે અંદરથી એની જગ્યાએ બહાર તરફ આવી જશે એવી જ રીતે આમાં પણ શું થઈ જશે તો કે જ્યારે પણ આ લાલ કલરનો તાર રહ્યો તે ઉપર તરફ ગતિ કરશે નીચેથી ઉપર તરફ ત્યારે ઉપર તરફ ગતિ કરવાને લીધે તેમાંથી પ્રવાહ કઈ દિશામાં પસાર થશે હમણાં જ આપણે વાત કરી હતી અંદરની દિશામાં બરાબર સમજાય છે એટલે કે જ્યારે બ્લુ તાર શિરોલંબ દિશામાંથી સહેજ વિચલિત થાય ત્યારે બ્લુ તાર આ જગ્યા પર આવી ગયો હશે અને ત્યારે તેમાંથી પ્રવાહ બહારની દિશામાં આવશે એટલે કે પ્રવાહ અહીંયાથી આ દિશામાંથી પસાર થતો હતો તેમાં પ્રવાહની દિશા ચેન્જ થઈ ગયેલી હશે બરાબર સમજાય છે એટલે કે બ્લુ તારની અંદર પ્રવાહ જે
અંદર ની દિશા માં તો એની જગ્યાએ બહાર ની દિશા માંથી આવી જશે અહીંયા અંદર ની દિશા માં પ્રવાહ પસાર થતો તો મિત્રો દેખાય છે આ જગ્યા માં અંદર ની દિશા માં પ્રવાહ જતો હતો એની જગ્યાએ હવે એમાંથી પ્રવાહ બહાર આવશે એટલે જ્યારે આ બ્લુ તાર અહીંયા આવી જશે ત્યારે બરાબર સમજજો આ આ બર્ની સ્લીપિંગ રહી તે માત્ર ને માત્ર એક એક તાર સાથે જોઈન કરેલી છે એટલે કે જ્યારે આ બ્લુ તાર શિરોલંબ દિશામાંથી સહેજ વિચલિત થશે ત્યારે તેમાંથી પ્રવાહ બહારની તરફ આવશે બહારની તરફ પ્રવાહ આવશે એટલે આ બ્લુ તાર દ્વારા ગૂંચળાતો તાર સીધો અહીંયાથી એમાંથી પસાર થતો પ્રવાહ વિરુદ્ધ દિશામાં આવી જશે મિત્રો સમજાણો એવી જ રીતે જ્યારે આ રેડ કલરનો તાર પોતાની શિરોલંબ સ્થિતિમાંથી સહેજ વિચલિત થશે ત્યારે શું થશે તો કે આ રેડ તાર ઉપર ઉપર તરફ બળ લાગે એટલે કે ઉપર તરફ ગતિ કરે અને જ્યારે ઉપર તરફ ગતિ કરે ત્યારે હમણાં વાત કરી એમ તેમાંથી પ્રવાહ અંદરની દિશામાં જશે એટલે કે આ રેડ કલરમાં પ્રવાહ અંદરની દિશામાં જાય મિત્રો એટલે કે અહીંથી પ્રવાહ અંદરની દિશામાં જશે જ્યારે આ રેડ તાર અહીંયા આવી જાય ત્યારની વાત થાય છે મિત્રો શિરોલંબમાંથી સહેજ વિચલિત થાય ત્યારની વાત છે આ કોન્ટેક્ટ તૂટતો નથી સમગ્ર પ્રક્રિયા દરમિયાન એટલે કે આયથી પ્રવાહ અંદરની દિશામાં જશે અંદરની દિશામાં જશે એનો અર્થ થયો કે આયથી જે પ્રવાહ આવતો હતો એ આમ જતો હતો શરૂઆતની સ્થિતિમાં એની જગ્યાએ હવે પ્રવાહ આ દિશામાંથી પસાર થવા લાગશે સમજાય છે એટલે કે જ્યારે પણ ગૂંચળું શિરોલંબ સ્થિતિમાંથી આગળ તરફ ગતિ કરશે અને જ્યારે સીધી રેખામાં આવતું હોય છે એટલે કે સતત તેની પોઝિશન ચેન્જ થાય ત્યારે પરિપથમાંથી પસાર થતા પ્રવાહની દિશા સમયાંતરે ઉલટાતી જતી હોય છે એટલા માટે આવા પ્રવાહ સતત તેની દિશા બદલાતો હોવાથી તેને આપણે ઉલટસુલટ પ્રવાહ કહીએ છીએ જેને અંગ્રેજીમાં આપણે એસી પ્રવાહ તરીકે ઓળખીએ છીએ એટલા માટે આવા જનરેટરને આપણે એસી જનરેટર તરીકે ઓળખીએ છીએ આટલું ક્લિયર થઈ ગયું મિત્રો હવે આ આપણે સમજાઈ ગયું તો હવે આપણે એક પ્રશ્ન થાય કે આ પ્રવાહ જે સતત ને સતત દિશા બદલે છે તેને માત્ર ને માત્ર આપણે એક જ દિશામાં રાખવો હોય તો તો શું કરી શકીએ તો એના માટે આપણે જે આ સંપૂર્ણ સ્લિપ રિંગ લીધી હતી એની જગ્યાએ એવી રિંગ પસંદ કરવી જોઈએ કે જે સંપૂર્ણપણે આખે આખું રોટેશન તો અનુભવે પરંતુ માત્ર ને માત્ર એક જ દિશામાં પ્રવાહનું વહન કરે તો તે માટે આપણે આગળ જોઈએ તો એના માટેની આકૃતિ આપણી સમક્ષ જ છે બરાબર છે તો જો આપણે જ્યારે એસી જનરેટરની વાત કરી ત્યારે એસી જનરેટરમાં સંપૂર્ણપણે સ્લિપ રિંગ હતી એની જગ્યાએ હવે આપણે શું જોઈએ છે તો કે માત્ર ને માત્ર પ્રવાહ એક જ દિશામાં પસાર થવો જોઈએ તો એ માટેની બાકીની સમગ્ર રચના એની જ છે તો એમાં શું છે જોઈએ આપણે તો કે જ્યારે પણ આ એબીસીની ગૂંચળાને પ્રબળ ચુંબકીય ક્ષેત્રની અંદર ગતિ કરાવવામાં આવે રોટેશન આપવામાં આવે છે ત્યારે ફેરાડેના નિયમ મુજબ તેની અંદર વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે અને આ વિદ્યુત પ્રવાહની દિશા આપણને ખબર છે ફેરાડેના સોરી ફ્લેમિંગના જમણા હાથના અંગૂઠાના નિયમ પ્રમાણે આપણે હમણાં જ વાત કરી હતી એમ જ્યારે પણ આ ગૂંચળાને જો આપણે સમઘળી દિશામાં ભ્રમણ આપીએ તો જે તાર ઉપર ઉપર તરફ બળ લાગે તેની અંદર પસાર થતો પ્રવાહ અંદરની દિશામાં આવે છે એવી જ રીતે જે તાર ઉપર નીચે તરફ બળ લાગે છે તે તારમાંથી પસાર થતો પ્રવાહ બહારની તરફ હશે બરાબર છે તો જ્યારે આ ગૂંચળું પોતાની શિરોલંબ સ્થિતિમાં સંક્ષિપ્ત સ્થિતિમાંથી શિરોલંબ સ્થિતિમાં આવશે ત્યાર પછી વિચલન અનુભવશે ત્યારે શું પરિસ્થિતિ થાય તે બરાબર સમજો જ્યારે આ એબી તાર શિરોલંબ સ્થિતિમાંથી સહેજ વિચલન અનુભવશે ત્યારે એબી તાર ઉપર પહેલા ઉપર તરફ બળ લાગતું હતું તેની જગ્યાએ હવે નીચે તરફ બળ લાગશે તો આ પરિસ્થિતિમાં એબી તારમાંથી પસાર થતો પ્રવાહ અંદર તરફ હતો એની જગ્યાએ હવે તેમાંથી પસાર થતો પ્રવાહ બહાર તરફ આવશે બરાબર છે તો પ્રશ્ન થાય કે સાહેબ જ્યારે પણ આ એબીસીડી લંબચોરસ ગૂંચળાને આપણે રોટેશન આપીએ છીએ તો ત્યારે પણ આ સ્લિપ રિંગ રહે તે પણ રોટેશન અનુભવે છે બરાબર છે સોરી સ્પ્લિટ રિંગ કહીશું આને આપણે સ્લિપ નહીં કહીએ બરાબર છે કારણ કે સ્લિપ કહીશું ત્યારે સંપૂર્ણ રિંગ કહીશું સ્પ્લિટ એટલે બે ટુકડા કરેલી રહી છે બરાબર છે
આ સ્પ્લિટ રિંગ હોય તે પણ રોટેશન અનુભવે, પરંતુ તેની સાથે કાર્બન બ્રશ માત્ર ને માત્ર સંપર્ક માટે જ મુકેલા છે, જે માત્ર ને માત્ર માત્ર ને માત્ર સંપર્ક કરવાનું જ કામ કરે છે. સમજાય છે મિત્રો? ક્લિયર આટલું? તો જ્યારે પણ આ એવી તાર શિરોલંબ સ્થિતિમાંથી જ્યારે પણ વિચલન અનુભવશે ત્યારે પણ આ જે સ્પ્લિટ રિંગ રહી તે પણ પોતાના સ્થાન રોટેટ કરશે, બરાબર છે? એટલે એબી તાર પોતાની મૂળ જગ્યાએથી જ્યારે શિરોલંબ સ્થિતિથી આગળ વધશે ત્યારે તેમાં પ્રવાહની દિશા ઉલટાઈ ગયેલી હશે, બરાબર છે? એવી જ રીતે જ્યારે સીબી તાર નીચેની સ્થિતિમાંથી આગળ વધશે, નીચેની સ્થિતિમાંથી આગળ વધશે ત્યારે સીબી સીબી તાર પર જ્યારે નીચે બળ લાગતું હતું ત્યારે બહાર પ્રવાહ આવતો હતો, એની જગ્યાએ હવે જ્યારે તે ઉપર તરફ ગતિ કરશે, ઉપર તરફ, ત્યારે તેમાંથી પસાર થતો પ્રવાહ અંદર તરફ હશે. તો હવે જોઈએ મિત્રો, શરૂઆતની સ્થિતિનો આપણે વિચાર કરીએ તો શરૂઆતની સ્થિતિ આપણી સમક્ષ જ છે, તો આમાંથી પસાર થતો પ્રવાહ એ બી સી ડી અને આ માર્ગેથી પસાર થતો હતો, બરાબર છે? પણ જ્યારે આ ગૂંચળું શિરોલંબ સ્થિતિમાંથી સહેજ આગળ વધે ત્યાર પછી પ્રવાહની દિશા શું થાય તે સમજી લીધી, જે એસી જનરેટરમાં દિશા બદલી નાખતું હતું, પરંતુ હવે દિશા બદલાશે નહીં, બરાબર જોઈ લો. ચાલો એબી તાર શિરોલંબ સ્થિતિમાંથી સહેજ આગળ વધશે ત્યારે આપણને ખબર છે એબી તાર ઉપર નીચે તરફ પણ લાગશે, એટલા માટે તેમાંથી પસાર થતા પ્રવાહની દિશા ફ્લેમિંગના જમણા હાથના નિયમ મુજબ બહાર તરફ હશે, એટલે કે આ જ દિશામાં રહેશે પ્રવાહ, બરાબર છે? એટલે કે દિશા તો આના જ રહેવાની છે. એવી જ રીતે જ્યારે સીડી તાર નીચેથી ઉપર તરફ ગતિ કરતો હોય, નીચેથી ઉપર તરફ, ત્યારે સીડી તાર ઉપર ઉપર તરફ બળ લાગે છે, એટલા માટે જ્યારે ઉપર તરફ બળ લાગતું હોય તો પ્રવાહ અંદર તરફ મળશે આપણને ફ્લેમિંગના જમણા હાથના નિયમ પ્રમાણે. તો હવે જો તો મિત્રો, જ્યારે શિરોલંબ સ્થિતિથી આગળની સ્થિતિ હોય ત્યારે પરિસ્થિતિમાં કઈ દિશામાં પ્રવાહનું વહન થાય, તો પણ એ જ દિશામાં સીડી તાર અહીં આવી ગયો છે, એબી તાર અહીંયા આવી ગયો છે, એટલે કે ફરીથી સીડી તાર ઉપર તરફ ગતિ કરતો હોવાથી તેમાં અંદરની દિશામાં પ્રવાહનું વહન થાય, અને સીડીની જગ્યાએ જ્યારે એબી તાર આવશે ત્યારે એબી તાર નીચે તરફ ગતિ કરતો હશે, નીચે તરફ, નીચે તરફ, આપણે સમઘડી દિશામાં રોટેશન કરાવી છે, ત્યારે બહારની તરફ પ્રવાહનું વહન થાય, એટલે કે જ્યારે મૂળ સ્થિતિમાં જે પ્રવાહનું વહન થતું હતું એ જ દિશામાં કોઈ પણ સ્થિતિમાંથી એ જ દિશામાં વિદ્યુત પ્રવાહનું વહન થશે, એટલે કે આ વિદ્યુત પ્રવાહ કોઈ પણ સ્થિતિમાં પોતાની દિશા બદલશે નહીં, એક જ દિશામાં વહન પામશે, એટલે આવા પ્રવાહને આપણે ડાયરેક્ટ કરંટ, એક દિશ પ્રવાહ તરીકે ઓળખીશું, અને આવા જનરેટરને આપણે ડીસી જનરેટર તરીકે ઓળખીશું.